ఎదుగుతో తన దూరణాటి బలి అగ్రంచ ప్రాయోగిక భూమితి తమ స్వాధ్యే 4.3 કિંતુ આ સ્વાધ્યાયની અંદર આપણને ચતુષ્કોણના જે પાંચ અંગોના માપ આપેલા છે એમાં બે બાજુના માપ છે અને ત્રણ ખૂણાના માપ છે. અહીંયા ચતુષ્કોણ છે MORE, જેમાં ખૂણો સોરી MO, બાજુ MO માપ છે 6 સેમી, OR 4.5, ખૂણો M 60, ખૂણો O 105 અને ખૂણો R પણ 105 છે. તો આજે માપ આપ્યા છે એના આધારે મિત્રોએ કાચી આકૃતિ બનાવી છે. કાચી આકૃતિ ફરજિયાત બનાવવાની છે જેથી આપણને ખબર પડે કે આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે. તો અહીંયા સૌથી પહેલા તો આપણે પાયો દઈએ છીએ. પાયો આપેલો છે આપણને ઓઆર જે 4.5 સેમી આપેલો છે. તો અહીંયા મિત્રો ઓઆર પાયો છે એની ઉપર બધા બિંદુ આવવાના છે. એટલે અહીંયા આપણે 4.5 એટલે કે હું અહીંયા થોડું વધારે માપ લઈશ. આપણે બિંદુ ઓ આગળ 105 નો ખૂણો બનાવવો પડશે. એટલો 105 નો ખૂણો કયા બે ખૂણાની વચ્ચે આવશે? તો 15 ના ઘડિયામાં આવતી સંખ્યાઓ યાદ કરો, એમાં 90 અને 120 ની વચ્ચે 15 નું ખૂણો આવે છે. એના માટે આપણે 90 અને 120 ના બંને ખૂણા બનાવવા પડશે. તો અહીંયા ઓઆર અને આર આગળ બંને બાજુ ખૂણો બનાવવાનો છે. એટલે આપણે ત્રીજા થોડી નાની કરી દીધી છે. હવે અહીંયા બિંદુના નામ હવે આપવાની જરૂર નથી. આ 60 ની ચાપ થશે, આ 120, 105 કોની વચ્ચે આવે છે? 90 અને 120 ની વચ્ચે. તો આ 60 ની ચાપ 120 એ બંને વચ્ચે 90 નો ખૂણો બનાવવો પડશે. એના માટે આ 60 પરથી એક ચાપ દોરીએ, એક અહીંયાથી 120 પરથી દોરીએ. હવે આ બંનેને જોડી દઈએ. એટલે મિત્રો આ ખૂણો 90 નો બનશે. આજે આપણે દોરીશું કે ખૂણો 90 નો બનશે. આપણે 90 ના ખૂણાની જરૂર નથી, આપણે 105 નો ખૂણો જોઈએ છે. એટલે આજે કિરણ છે તે આપણે અહીંયા તૂટક લાઈનથી દોરીશું. જેની જરૂર નથી એ આપણે તૂટક લાઈનથી અહીંયા દોરી દઈએ છીએ. તો આ ખૂણો બની ગયો 90. અહીંયાથી આજે ખૂણો બને છે એ ખૂણો 90 નો બનશે. આપણે જોઈએ છે 105. તો મિત્રો અહીંયાથી આ ખૂણો 60 નું બને છે, આ 120 બને છે, આ 90 બને છે. તો આ 90 અને 120 આ બેની વચ્ચે 105 નું ખૂણો બનશે. તો આપણા બંને બિંદુઓ છે બિંદુના નામ આપવાની અહીંયા કોઈ જરૂર નથી. ઠીક છે, આપણે ધ્યાન રાખીશું કે 90 નું ચાપ છે, આ 120 ની ચાપ છે, એ બંને જેટલી ત્રિજ્યા લઈ લો, આ બંને જેટલી ત્રિજ્યા રહી. હવે એક ચાપ 120 પરથી દોરો, બીજી ચાપ 90 પરથી દોરો. મિત્રો કદાચ એવું બને કે તમારે આ માપ બહુ ઓછું લઈ ગયું, તમામ પરિકર એટલું નાનું ન થઈ શકતું હોય, તો આના કરતા વધારે ત્રિજ્યા પણ લઈ શકાય. આજે 90 અને 120 ની વચ્ચેની જે ચાપ છે એના કરતા વધારે ત્રિજ્યા લઈને પણ ચાપ દોરી શકાય, કોઈ વાંધો નહીં, ખૂણો એટલો જ મળશે. તો હવે આ બંને આપણે જોડી દઈએ છે અને
એ ખૂણો મળશે આપણને 105. મિત્રો આ જે કિરણ દોર્યું છે આપણે એક્સ નામ આપીશું, એટલા માટે કે એમ બિંદુ હજુ આપણને મળશે નહીં. એમ જોઈ શકો છો તમે, ઓ થી એમ નું માપ છે 6 સેમી. એટલે અહીંયા આપણે 6 સેમી ચાપ દોરીશું ત્યારે એમ બિંદુ મળશે. એટલે અત્યારે હાલ હજુ આપણે એમ બિંદુ નથી મેળવ્યું, એટલે આને કિરણ ઓ એક્સ નામ આપીશું. હવે મુદ્દો લગતા આપણું જે ખાસ ધ્યાનથી સમજવાનું છે, અહીંયા આપણે ખૂણો કયો બનાવ્યો છે, એક્સ ઓ આ એટલા માપનું બન્યો 105. એના માટે કયું કિરણ દોર્યું, માત્ર ઓ એક્સ દોર્યું છે. ઓ આર તો આપણી પાસે હતું જ, માત્ર આ ખૂણો એક્સ ઓ આર 105 નું બનાવવા માટે આપણે શું દોર્યું, માત્ર કિરણ ઓ એક્સ. એ ક્યાં દોર્યું, ઓ આર ના ઉપરના ભાગમાં, આ ઓ આર ના ઉપરના ભાગમાં દોર્યું છે. તો મિત્રો આ મુદ્દો આપણે એ રીતે લખવાનો છે, ખાસ ધ્યાન રાખજો કયો ખૂણો બનાવ્યો, કેટલા માપનો બનાવ્યો, કયું કિરણ દોર્યું અને ક્યાં દોર્યું, આ ચાર બાબતો આવી જોઈએ એટલે તમારો મુદ્દો પૂરો. ફરી એક વાર, કયો ખૂણો બનાવ્યો, કેટલા માપનો બનાવ્યો, કયું કિરણ દોર્યું અને ક્યાં દોર્યું. તો આપણે ખૂણો કયો બનાવ્યો છે, એક્સ ઓ આર, કેટલા માપનો, 75. તો ખૂણો એક્સ ઓ આર બરાબર 75 થાય તેવું કયું કિરણ દોર્યું, ઓ એક્સ. ક્યાં દોર્યું, ઓ આર ના ઉપરના ભાગમાં. તો મિત્રો બીજો મુદ્દો આપણે આ રીતે લખી શકીએ, ખૂણો એક્સ ઓ આર બરાબર 6 સેમી. તો આપણે 6 સેમી ની ચાપ દોરી દઈએ, જ્યાં છેલ્લે ત્યાં આપણને બિંદુ મળશે. મિત્રો આ બિંદુ મળી ગયો આપણને એમ, તો આપણે એમ નામ આપી દઈએ, મુદ્દો લખી દઈશું. શું મુદ્દો લખીશું, આ ચાપ દોરી છે, ચાપ ની અંદર મિત્રો ત્રણ વસ્તુ આવે, કેન્દ્ર કોને લીધું, ત્રિજ્યા કેટલી લીધી અને ક્યાં છેદે છે. કેન્દ્ર કોને લીધું છે, ઓ ને. ત્રિજ્યા કેટલી લીધી, 6 સેમી. કોને છેદે છે, ઓ એક્સ ને. શું નામ આપ્યું, એમ. તો આગળનો મુદ્દો છે, ઓ ને કેન્દ્ર લઈ 6 સેમી લંબાઈ ચાપ દોરી, કયા બિંદુ માં છેદે છે, બિંદુ એમ. બિંદુ એમ માં છેદે. મિત્રો 1 2 3 આ ત્રણ માત્ર આપણે ઉપયોગ કરી દીધો, આ બે બાકી રહ્યા છે. આ એટલે આર ખૂણો 105 નો છે, એમ ખૂણો છે 60. તો આપણે સૌથી પહેલા આપણી પાસે આર બિંદુ પણ છે, એમ પણ છે. અહીંયા તમે 60 નો ખૂણો બનાવી દો પેલા તો પણ ચાલે, આર 105 નો બનાવી દો તો પણ ચાલે. તો પહેલા આપણે ખૂણો આર 105 નો, અહીંયા જેમ 105 નો ખૂણો બનાવ્યો અહીંયા બનાવ્યો છે. પણ અહીંયા તમે જોઈ શકો છો ખૂણો બિંદુ કઈ બાજુ છે, ડાબી બાજુ. તો અહીંયા આપણે બધી કામ બીજી કઈ બાજુ કરવી પડશે, ડાબી બાજુ. એ પણ આપણે જરૂર વધે મિત્રો ટ્રિકટ લાઈન દોરીશું આપણે.
અહીંયા કોઈ નામ આપવાની જરૂર નથી. હવે આપણે 105 નો કોણ બનાવવું છે તો 60 90 120 90 120 ની વચ્ચે 105 નો કોણ આવશે. એટલે આપણે શું કરીશું, આ બંનેની વચ્ચે આપણે 105 નો કોણ બનાવવો પડશે. તેના માટે 90 આ બાજુમાંથી લેવાનું, મિત્રો ખાસ ધ્યાન રાખજો. અહીંયા આની ડાબી બાજુ ઓ છે તો આ બાજુની પહેલી ચાપ 60 કરાય, અહીંયા આ બાજુ પહેલી ચાપ 60 કરાય, તો આ 60 આ 120 અને બંનેની વચ્ચે 90, તો 90 અને 120 ની વચ્ચે 105 નો કોણ આપણે બનાવવો છે. તો એક ચાપ 90 પરથી જોઈએ, બીજી ચાપ 120 પરથી, અને તો આ બંનેને જોડી દઈશું. એટલે આપણે જે ખૂણો જોઈએ છે 105 નો, એ ખૂણો અહીંયા મળી જશે. ફરી એક વાર યાદ કરો, કોઈ પણ માપનો ખૂણો બનાવે એમાં કેટલી વસ્તુ આવવી જોઈએ, તો ખૂણો કયો બને, કયો ખૂણો બને, વાય આર ઓ ઓ આર વાય, કેટલા માપનો બને, 105, કયું કિરણ દોર્યું, આર વાય, ક્યાં દોર્યું, ઓ આર ના ઉપરના ભાગમાં. હવે આપણે લખીશું આની જેમ જ, એક્સ ઓ આર ના બદલે વાય આર ઓ, વાય આર ઓ કેટલા બને આવ્યું, 105, એના માટે કિરણ કયું દોર્યું, આર વાય, અહીંયા કિરણ ઓ એક્સ, અહીંયા કયું દોર્યું, આર વાય, ક્યાં દોર્યું, ઓ આર ના ઉપરના ભાગમાં. આગળનો મુદ્દો આવશે, વાય આર ઓ બરાબર 105 થાય, એમ 60 નો છે તો એ પણ આપણે પરિક્રમી મદદથી બનાવી શકીએ. હવે એમ ખૂણો 60 નો છે, કઈ બાજુ બનાવવાનો, નીચે કે ઉપર તરફ, આપણે જોઈ શકીએ છીએ આ ચતુષ્કોણના બધા બિંદુઓ ક્યાં છે, નીચે છે, તો ઓ બિંદુ નીચે છે, તો આપણે અહીંયા નીચે 60 નો કોણ બનાવીશું, ઉપર નથી બનાવવાનો, આ ખાસ ધ્યાન રાખજો. એટલે આપણે 60 નો કોણ બનાવવા માટે શું કરીએ છીએ, અણુ ત્રિજ્યાની ચાપ દોરીશું, અણુ ત્રિજ્યાની ચાપ અર્ધવર્તુળ દોરી, હવે જેટલી ત્રિજ્યાની આ ચાપ દોરી છે એટલી ત્રિજ્યાની ચાપ આ છેદબિંદુ પરથી દોરવાની, એની તો આપણને ખૂણો મળી જશે 60 નો. તો હવે સમજી ગયો, 60 નો ખૂણો એમ થી ઓ બાજુ બનાવવાનો છે, એમ ઉપરથી રેખાખંડ ઓ એમ ને છેદે એવી અર્ધવર્તુળ બનાવ્યું, ત્યારબાદ આ જે છેદબિંદુ છે ત્યાંથી આ જેટલી ત્રિજ્યાનું અર્ધવર્તુળ હતું એટલી જ ત્રિજ્યાની ચાપ દોર્યું, એટલે ખૂણો કેટલાનું બની જશે, 60 નો. હવે એમ અને આ છેદબિંદુ છે એ બંનેને જોડતું કિરણ દોરી દઈએ, આપણ કિરણ દોર્યું છે અને આપણે બિંદુ ઝેડ આપી દઈએ, આ એક્સ આ વાય આ ઝેડ, આપણે કિરણ જ દોરવા, કોઈ પણ ખૂણો બનાવીએ એટલે ખૂણો બને એટલે કિરણ જ બને, તો અહીંયા આપણે કિરણ દોર્યું છે એમ ઝેડ, ખૂણો કયો બન્યો, તો આપણે મિત્રો ખૂણો જ બનાવ્યો છે, એટલે ખૂણાની અંદર ચાર વસ્તુ આવે, ખૂણાનું નામ, ખૂણાનું માપ, કિરણ કયું દોર્યું અને કયા ભાગમાં દોર્યું, તો કયો ખૂણો બન્યો છે, ઓ એમ ઝેડ, અથવા ઝેડ એમ ઓ પણ લખી શકાય, ઓ એમ ઝેડ કેટલાનું બનાવ્યું, 60, એના માટે કયું કિરણ દોર્યું, એમ ઝેડ, ક્યાં દોર્યું, ઓ એમ ની જમણી બાજુ, એને લખી દઈએ ઓ એમ ઝેડ 60 થાય, ક્યાં દોર્યું, ઓએમ ની જમણી બાજુ,
હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એમ ઓ અને આર ત્રણ બિંદુ તો મળી ગયા છે, બાકી રહ્યું છે ઈ. તો ઈ બિંદુ મળશે આપણને આ બંનેનું છેદ બિંદુ. આ બંને એટલે બે કિરણ. કયા બે કિરણ છે અહીંયા? આર વાય અને એમ ઝેડ. તો હવે લખીશું આપણે કિરણ આર વાય અને કિરણ એમ ઝેડ ના છેદ બિંદુને ઈ નામ આપણે. ચતુષ્કોણ છે મિત્રો, અહીંયા ચતુષ્કોણ ની રચના પૂરી દેખે. ચતુષ્કોણ એમ ઓ આર ઈ એ આપેલ માપનો ચતુષ્કોણ છે. તમે સમજી ગયા છો, મુદ્દા પણ આ રીતે લખવાના છે. એટલે બરાબર સમજી અને રચના મુદ્દા સાથે લખવાની છે. એટલે કોઈને ક્યાંક પણ તકલીફ જણાય તો ફોન કરીને પૂછી લેવાનું છે, ફરી વખત કહું છું. પરંતુ અટે ઘટે જેમ તેમ બદલી નાખવાનું નથી. મિત્રો અહીંયા બીજો ચતુષ્કોણ છે, ચતુષ્કોણ પી એમ એ એમ એટલે કે ચતુષ્કોણ પ્લાન. મિત્રો એમાં બે બાજુ આપેલી છે, પી એલ 4 સેમી, એલ એ 6.5 સેમી. ખૂણો પી બરાબર 90, એ 110. મિત્રો તમારી જૂની ચોપડીની અંદર કદાચ કોઈકને ભૂલ છે, આમાં ખૂણા એનું માપ 10 આપેલું છે. એ 10 નથી પરંતુ 110 છે. એટલે જેને ખૂણા એવું માપ 10 આપેલું હોય સુધારીને 110 કરી દીજો. એમ છે 85. મિત્રો અહીંયા આપણે કાચી આકૃતિ દોરી દીધી છે, પી એલ એ એમ, જેમાં પી એલ છે 4 સેમી, એલ એ 6.5, ખૂણો પી 90, એ 110 અને એમ છે 85. મિત્રો હવે આ ચતુષ્કોણ આપણે મિત્રો ધારો કે દોરવાનું શરૂ કરીએ, તો આ એલ એ દોરી દીધો 6.5. હવે આપણી પાસે ખૂણો એલ તો છે ને, ખૂણાનો એલ માપ નથી. અહીંયા આપણે ધારો કે 110 નો ખૂણો બનાવી દો, 110 નો ખૂણો બની ગયો. હવે આપણે ખૂણો બનાવે ત્યારે કિરણ દોરીએ છીએ, તો માત્ર ખૂણો આપણે બનાવી શકીશું. પણ અહીંયા એ થી એમ, એ થી એમ કેટલા અંતરે છે માપ આપેલું નથી. તો આપણે એમ બિંદુ ક્યાં લેવું એ આપણે ચોક્કસપણે કહી શકીએ નહીં. એટલે કહેવાનો મતલબ એ છે કે અહીંયાથી આગળ આપણે કંઈ ના કરી શકીએ. આ બાજુની વાત કરીએ તો ખૂણા એનું માપ નથી આપેલું, એલ કેટલું છે ખબર નથી. આ બે ખૂણાના માપ છે પી અને એન, પરંતુ પી અને એન ખૂણા આપણે ક્યારે બનાવી શકીએ કે આપણી પાસે પી અને એન બે બિંદુ હોય તો. પણ પી અને એન બિંદુ ક્યાં લેવા, આ ખૂણાનું માપ નથી. એલ થી પી નું માપ 4 સેમી છે, પરંતુ એ ખૂણો કેટલો બનાવવાનો એ ખૂણો આપણને આપ્યો નથી. તો પછી એલ થી પી 4 સેમી આપણે કઈ જગ્યાએ લેવાનો એ ચોક્કસ કહી શકાય નહીં. એટલે કહેવાનો અર્થ એ છે કે આ જે કાચી આકૃતિના આધારે આપણે ચતુષ્કોણ બનાવી શકીએ નહીં. આ ખાસ યાદ રાખજો, આ કાચી આકૃતિ પરથી ચતુષ્કોણ બનશે નહીં. હવે કદાચ આપણે એવું વિચારીએ કે આપણે ચતુષ્કોણ બદલી કાઢીએ છીએ, ચતુષ્કોણ આ રીતે લઈએ આપણે માપ કેટલું છે ખબર નથી, પાયાનું માપ આપ્યું નથી. તો પાયાના માપ વગર તો એમ રેખાખંડ કેવી રીતે બનાવી શકાય? આપણે ખૂણા બનાવી શકીએ, પણ એ માટે પેલા રેખાખંડ એમ તો દોરવું પડે. આપણી પાસે ચતુષ્કોણ ના 3 ખૂણા છે, તો 3 ખૂણા ના માપ નો સરવાળો 360 થાય. પી પ્લસ એલ પ્લસ એ પ્લસ એમ બરાબર 360. પી નું માપ છે 90, એલ શોધવાનો છે એ 110 અને એન 85 બરાબર 360. 90 પ્લસ 110 200, 200 પ્લસ 85 285 પ્લસ એફ
બરાબર 360 માટે તેનો n બરાબર 360 માઇનસ 385 એટલે કે 75 તો આ ખૂણો એર મળી ગયો આપણને અહીંયા 75 તો હવે આપણે આ રચના બનાવી શકીએ હવે એન 6.5 સેમી દોરીશું ખૂણો એલ 75 નું બનાવીશું એલ પરથી 4 સેમી ચાપ દોરીએ જ્યાં છેલ્લી તાપે બિંદુ મળી જશે એ ખૂણો બનાવીશું આપણે 110 પછી પી ખૂણો બનાવીશું 90 110 નો ખૂણો અને 90 નો ખૂણો જ્યાં છેલ્લે ત્યાં બિંદુ એન મળી જશે તો હવે આપણે શરૂઆત કરીએ મિત્રો રચના દોરતા પહેલા ખાસ સમજી લેવાનું કાચી આકૃતિ દોરશો તો જ ખબર પડશે કે આટલી માહિતી પરથી આપણે ચતુષ્કોણ દોરી શકીએ કે પછી બીજું કંઈક આપણે શોધવું પડે તો હવે આપણે સમજી ગયા કે આ એ છે એ 6.5 સેમી દોરી લઈએ છીએ પંચોતેર કોની વચ્ચે આવે છે 60 અને 90 ની વચ્ચે તો આપણે પહેલા 90 નો કોણ અહીંયા બનાવવો પડશે બનાવી દઈએ ફટાફટ મિત્રો તમે ખૂણાના માપ સમજી ગયા છો એટલે આ 60 120 એક સાથે અહીં દોરીએ બંનેની વચ્ચે લીમો ખૂબ બનાવો છે અને એવો કોણ બની ગયો આપણે 75 નો કોણ જોઈએ 75 આ 60 ની 4 આપણને 90 તો 2 ની વચ્ચે 75 આવશે તો અહીંયા આપણે બંને ની વચ્ચે 75 નો કોણ બનાવી દઈએ આ બાજુ ની હવે આપણે એ બાજુ બનાવવાનું છે 75 એ ખાસ ધ્યાન રાખજો એક ચાપ 90 પર થી દોરીએ બીજી ચાપ 60 પર થી દોરીએ આ બંને ને જોડી દઈએ એટલે મિત્રો આ ખૂણો બની ગયો 75 એને નામ આપી દઈશું આપણે જેથી આ બંને છેદ બિંદુ માંથી જ આ કિરણ પસાર થાય હવે અહીંયા આપણે નામ આપી દઈએ એક્સ તો અહીંયા કોણ બની ગયો એક્સ એલ એ આપણે એલ પરથી 4 સેમી ની ચાપ દોરી દઈએ એને કેન્દ્ર લઈ 4 સેમી ની ચાપ દોરી દઈએ કોને કેન્દ્ર લીધું છે ચાપ દોરીએ એમાં કોણ વસ્તુ આવે કેન્દ્ર કોને લીધું ત્રીજા કેટલી લીધી કોને છેદે છે તો કેન્દ્ર લીધું છે એલ ત્રીજા લીધી 4 સેમી જે કયું કિરણ બોલ્યું આપણે
LX. Sorry, we got LX है आज चाप छे की बिंदु मार छे बजे. मित्रों को ये बनाना हम 110 छे ए 15 ना गुणांक में आउतो नथी એટલે આપણે એને કોલમ આપવા કોઈ મદદથી જોડવો પડશે. તો અહીંયા એના માટે એ બિંદુ પર પરિકર ગોઠવી દઈએ છીએ. કઈ બાજુથી જીરો લેવાનું તો એ થી કઈ બાજુ એલ છે ડાબી બાજુ ડાબી બાજુથી આપણે ગણવાનું 120 સુધી. તો જીરો 110 અહીંયા આવે છે ઉપર જુઓ 0 10 20 30 છે તો ઉપરના ભાગના આંકડા છે એ આપણે ધ્યાનમાં લેવાના છે. આ 110 બિંદુ તો હવે અહીંયા આપણે જોડી દઈએ છીએ. આપણે નામ આપીશું આપણે એ વાય. તો હવે આગળ કર્ણ બને વાય એ એન. વાય એ એન 110 થાય કેવું કિરણ એ વાય એન એ ના L A ના ઉપરના ભાગમાં દોરી. મિત્રો છપ્પન પાંચ વાળી કોઈ પંચોતેર ખૂણો વાળી 110 બની ગયો. 86 બની ગયો. માત્ર બાકી રહ્યું છે N અને P. હવે N તો આપણી પાસે બિલકુલ છે એટલે 85 નું ખૂણો બનાવી શકીએ નહીં. પરંતુ P છે એ બિંદુ આપણી પાસે છે. P આગળ કેટલાનું ખૂણો બનાવવાનું છે? 90 નો. કઈ બાજુ બનાવવાનો? L તરફ. તો આપણે અડધું વર્તુળ કઈ બાજુથી દોરીશું? L બાજુથી. એટલે વચ્ચે 90 ખૂણો બની જાય. તો હવે આ છેદ બિંદુ છે એને આપણે પી સાથે જોડી દઈશું. તો હવે મિત્રો આપણે પી આગળ કેટલાનો ખૂણો બનાવ્યો છે? 90. કયો ખૂણો બન્યો? એલ પી ઝેડ લખી દઈએ. LPZ બરાબર 90 થાય એવું કિરણ કયું દોર્યું છે આપણે? PZ. એ ક્યાં દોર્યું? PL ની જમણી બાજુએ. હવે અહીંયા બે કિરણો છેદે છે AY અને PZ. AY અને આપેલ માપનો ચતુષ્કોણ છે. મિત્રો આ રીતે આપણે ચતુષ્કોણ છે એની રચના પૂરી કરી. 5.5 375 બાદ કરે ખૂણો એમ 85 નો હોય છે. આપણે ચેક પણ કરી લઈએ. મૂકી દઈએ આપણે જોઈ શકો છો. સાધનો બરાબર કમ્પ્લીટ રાખવાના છે. પરિક્રમ બરાબર લેવાનું. ઢીલું હોય તો
થોડું ટાઈટ કરી લેવાનું, પેન્સિલની પાતળી રાખવાની છે, બિંદુઓને જોડો એટલે ફૂટપટ્ટી સેલ્સ પાછળ રાખવાની, તો જ તમને ચોક્કસ માપ મળશે. અને કામ ચોકસાઈ પૂરો કરવાનું છે, ખાલી ડેટ મારવાની નથી. આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. ના સમજણ પડે તો ફોન કરીને પૂછી શકો છો.